पूना वोर्ड नंबर 17 योगेश्वर सोसायटी में गैस एजेंसी द्वारा टेम्पा मार्फते गैस ना बाटला डिलीवरी करवा माटे बे कर्मियों ने मोकल्या था, परंतु जागृत नागरिकों ने बोतल में गैस ओछो होवानु जणावी चेक करता आश्रे 3 किलो गैस ओछो होवानु सामे आवता होबाळो मच्यो हतो। टेम्पा में आवेला बे पैकी एक कर्मचारी त्यांथी भागी छूट्यो, ज्यारे स्थानिक लोकोए मामलतदार अने कोर्पोरेटर ने बोलावी एजेंसी विरुद्ध कायदेसर नी कार्यवाही करवानी मांग करी छे। बॉम्बे मार्केट नी पासे रेणुका भवन नी पासे देवकृपा एजेंसी नामे इंडियन गैस कंपनी नी एजेंसी आवेली छे। एजेंसी कोई निवृत्त अधिकारी नी पत्नी चलावी रही छे। शुक्रवार एजेंसी द्वारा पूना वोर्ड नंबर 17 खाते आवेली योगेश्वर सोसायटी मां रहीशोए बुकिंग करावेला गैसना बाटला आपवा माटे टेम्पो रवाना करवामां आव्यो। सोसायटी में रहीशो ने गैसना बाटलो आपती वखते तेमां गैस ओछो होवानुं रहीशोना ध्याने आव्युं हतुं, जेथी रहीशोए डिजिटल वजन काटा उपर गैसना बोतलनुं वजन करता आश्रे 3 किलो गैस ओछो होवानुं सामे आव्युं हतुं, जेथी रहीशोए होबाळो मचावी टेम्पा साथे आवेला बे व्यक्तिओने पूछताछ एक भागी गयो हतो, ज्यारे एकने रहीशोए पकड़ी पाड़ी मामलतदार अने स्थानिक कोर्पोरेटरने बोलाव्या हता। त्यारबाद एजेंसी पर फोन करता कोई पण प्रकारनो जवाब मळ्यो न हतो। हम गैस एजेंसी द्वारा लोको साथे छेतरपिंडी करी गैसनी काळाबजारी करता होवानो रहीशोए आक्षेप करी एजेंसीनी मान्यता रद्द थाय तेवी मांग करी हती। હું વિપુલ સુહાગ્યા, કોર્પોરેટર વોર્ડ 17, અત્રે આ યોગેશ્વર સોસાયટી અમારા વિસ્તારમાં અહીંયા સોસાયટીના લોકોનો મને ફોન આવતા તુરંત અમે અહીંયા પહોંચ્યા છીએ। આ દેવકૃપા ગેસ એજન્સીમાંથી અહીંયા લોકોને ગેસના બાટલાની ડિલિવરી કરવા માટે રિક્ષા આવેલી હતી, અને ત્યાંના જાગૃત નાગરિકોએ આ ગેસના બાટલાનું વજન કરતા દરેક બાટલામાં 2-3 કિલો જેટલું વજન ઓછું નીકળતા તાત્કાલિક અમારો સંપર્ક કરીને અમને અહીંયા બોલાવ્યા છે, અને આજે રિક્ષામાં જે 2 માણસો હતા એમાંથી એક માણસ અહીંથી જતો રહ્યો છે, એક માણસને અહીંયા ઊભો રાખ્યો છે। એમની જે એજન્સી છે એમના લેન્ડલાઇન ઉપર કોલ કરીએ તો કોઈ ફોન ઉઠાવતું નથી, એમના માલિકનો મોબાઈલ નંબર મંગાવીને એમને ફોન કરીએ તો એમણે સ્વિચ ઓફ કરી દીધો છે। અત્યારે આ યોગેશ્વર સોસાયટીના જાગૃત નાગરિકોએ આ રિક્ષા અહીંયા ઊભી રાખી અને ગેસની બોટલોનું વજન કર્યું અને આ કૌભાંડ પકડ્યું છે। મિત્રો, આ ગેસની એજન્સીઓના કે પછી આ જે રિક્ષા ચાલકોના જેનું આમાં કાર્યસ્થાન હોય તે આ દર બોટલમાં 2-3 કિલો વજન ઓછું નીકળે છે। એક તો આ 350નો બાટલો 1000 રૂપિયા બાટલો કરી નાખ્યો, આ સરકારે ગેસની સબસિડી કાઢી નાખી અને એમાંથી 2-3 કિલો વજન ઓછું કરી નાખે, તો આમાં લોકોને મળે શું? કેટલો ગેસ મળે? 350 રૂપિયાના બાટલાના 1000 રૂપિયા કરી નાખ્યા અને 2-3 કિલો વજન કાઢી નાખે અને સબસિડી કાઢી નાખી, તો લોકોને કરવાનું શું? આમાં આ મોંઘવારીના મારમાં 110 રૂપિયા પેટ્રોલ ડીઝલનો ભાવ, એમાં ગેસના 1000 રૂપિયા, અને લોકોને આ રીતે લૂંટવામાં આવે છે અને કોઈ અત્યારે આજે સાંભળવા તૈયાર નથી, ફોન કરીએ તો ફોન ઉઠાવતા નથી। એટલે આ અત્યારે ભાજપ સરકારની તાનાશાહી, એમના મળતિયાઓની એજન્સીઓ અને એમના મળતિયાઓને જોરે, એમની જે સત્તાના જોરે તાનાશાહીથી જે એજન્સીઓ ચલાવી રહ્યા છે, એમના આવા કૌભાંડો અત્યારે જાગૃત નાગરિકો બહાર પાડી રહ્યા છે અને ખુલ્લા કરી રહ્યા છે, અને અમને અહીંયા બોલાવતા અમે તાત્કાલિક અહીંયા આવ્યા છીએ અને આગળની કાર્યવાહી અમે અત્યારે કરીએ છીએ। પુરવઠા વિભાગને હમણાં અમે ફોન કર્યો હતો તો એમણે અમને એવું કીધું કે અમારામાં નથી આવતું, તમે મામલતદારને કોન્ટેક કરો, એટલે હમણાં મામલતદારનો કોન્ટેક કરું છું। આ વરાછા વિસ્તારમાં, વરાછા ઝોન વિસ્તારમાં આવેલી છે એજન્સી, એટલે એમને હમણાં હું કોન્ટેક કરું છું। રમેશભાઈ ગાજીપરા, વોર્ડ નંબર 17ની અંદર યોગેશ્વર રો હાઉસ આવેલું છે, એની અંદર ગેસના બાટલાની રિક્ષા આવેલી છે। ચેકિંગ કરતાં એની અંદર હરેક બાટલાની અંદર 3 કિલો ગેસ ઓછો મળી આવેલ છે। આ દેવકૃપા એજન્સી છે, એ રેણુકા ભવન આ એનો રિક્ષા છે અને એજન્સીના બાટલા છે, તો આ એજન્સી મારા ખ્યાલ પ્રમાણે કોઈ નિવૃત્ત અધિકારીની મેડમ ચલાવે છે, તો એ એટલા તાનાશાહી ચલાવે છે કે ત્યાં આપણે ગયા હોય તો જવાબ પણ નથી દેતા। તો નીતિમત્તાના ધોરણે આવું વ્યાજબી છે ખરું? અને આ મોંઘવારીના મારમાં લોકોને શા માટે છેતરો છો? મારું એવું કહું કે જરાક કમસે કમ આ વડાપ્રધાન તો રહેમ નથી કરતા, પણ ભગવાન ઉપર તો રહેમ રાખી, લોકો ઉપર રહેમ રાખી અને લોકોને તો તમે બક્ષો આટલો બધો ત્રાસ। તમે કોઈના તાનાશાહી, કોઈની લાગવગથી એજન્સી તો લઈ લીધી, પણ આવી તાનાશાહી ન ભોગવો, કુદરત બહુ દયાળુ છે, આજ નહીં તો કાલ તમને વંશ પણ નહીં રહેવા દે। અસ્તુ, ભારત માતા કી જય।